ફતેપુરા તાલુકા વીસીઓ એસોસિએશન દ્વારા ફતેપુરા મામલતદાર એનઆર પારગી અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પીએસ આમલિયાને ઈગ્રામ વીસીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કામગીરીનો બહિષ્કાર કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। आज तारीख 29/9/2020 रोज फतेहपुरा तालुका वीसी ग्राम पंचायत साहसिक एसोसिएशन ने मामलतदार तेमज टीडीओ ने आवेदन पत्र आपता जणाव्यु हतु के गुजरात सरकार की ई ग्राम विश्वग्राम योजना हेठ वीसी छेल्ला 14 वर्ष थी वगर पगारे कमीशन पर काम करीए छीए। सरकार श्री द्वारा वीसीना हित में पगला भरवा जोईए, परंतु વીસીઈના હિત માટે કોઈ પગલાં ભરવામાં ન આવતા અને વીસીઈને કોઈ લાભ કે પગાર ધોરણ બાબતે વિચારણા ન કરાતા વીસીઈ મંડળ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી। તેથી કાર્યકારી રાજ્ય મંડળ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કારણો, હાલમાં કોરોના મહામારીના કારણે વીસીઈ દ્વારા ખેડૂતોના ઘસારાને કારણે મગફળી રજિસ્ટ્રેશન અને 3,750 કરોડ સહાય પેકેજની એન્ટ્રી કરતા વીસી કોરોનાગ્રસ્ત થવાની સંભાવના છે। અગાઉ પીએમ કૃષિ કિસાન કૃષિ સહાય જન્મ મરણ વગેરે એન્ટ્રી કરેલ હોય 2 વર્ષ જેટલો સમય થયો, તેમ છતાં હજુ સુધી ચૂકવણું કરવામાં આવેલ નથી। 3, છેલ્લા 14 વર્ષથી કમિશન પર કામ કરતા હોય કમિશન વધારવાની બદલે ઘટાડ્યું છે અને મોંઘવારીના સમયમાં કમિશન પર કામ કરવું પોસાય તેમ ન હોય અને પગાર આપવામાં આવતો ન હોવાથી વીસીની હાલત દયનીય છે। 4, 14માં નાણાં પંચમાં ઈ ગ્રામ માટે વીસીના પગાર બાબતે 10% ગ્રાન્ટનો પરિપત્ર હોવા છતાં આજ દિન સુધી ચૂકવેલ નથી। માંગણીઓ, વીમા કવચનો લાભ, કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવું, અગાઉ પીએમ કિસાન કૃષિ સહાય જન્મ મરણ ઈએલ ઓલ ઇપિક ઇલેક્શન વિલેજ ODF સોશિયલ ટ્રેકિંગ વગેરે એન્ટ્રીઓનું ચૂકવણું તાત્કાલિક કરો, આ મુખ્ય 4 કારણો હોય। અમારી મુખ્ય 3 માંગણીઓ હોય, સરકાર દ્વારા નિરાકરણ તારીખ 30/9/2020 સુધીમાં લાવવામાં નહીં આવે તો તારીખ 1/10/2020 રોજથી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા મોડેમ બંધ કરી તેમજ વીસીઈ દ્વારા થતી તમામ કામગીરી બંધ કરી કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે। તમામ જિલ્લા મંડળના નિર્ણયથી ગ્રામજનો તેમજ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, તે માટે માત્ર ને માત્ર સરકારશ્રી અને ઈ ગ્રામ સોસાયટી જવાબદાર રહેશે તેવું ફતેપુરા તાલુકા વીસી ઈ ગ્રામ પંચાયત સાહસિક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું। યાસીન ભાભોર, ZS TV ફતેપુરા।